નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે તમારું હિન્દીનું પેપર હતું જે ખૂબ જ સરસ ગયું હશે અને તમને બધું આવડી ગયું હશે એવી હું આશા રાખું છું આની પહેલાંના લેક્ચરમાં આપણે લોકોએ પાંચમો પાઠ પૂરો કરી લીધો હતો જે વિદ્યાર્થીઓને હજી એ લખવાનું બાકી હોય તો એનું સ્વાધ્યાય અને તમામ વિડીયો મારી ચેનલ ઉપર છે અને આ બ્લોગ ઉપર પણ છે એમાંથી તમે લખી શકો છો હવે આજે આપણે નિબંધ લેખનની શરૂઆત કરવાના છીએ તો નિબંધ લેખન હિન્દીના લેખનના ચોપડામાં ચિત્ર વર્ણન પછી જે તમને મેં લખા ચિત્ર વર્ણન અને પત્ર પત્ર પછીની જે જગ્યા છે ત્યાં તમારે નિબંધ લેખનને વેડિંગ આપી અને નિબંધ લખવાનું છે આજનો આપણો નિબંધ છે ભારતીય કિસાન ભારતીય કિસાન એટલે ભારતનો ખેડૂત અત્યાર સુધી આપણે જે નિબંધ લખતા હતા એ નામ આપી દીધું હોય ને આપણે નિબંધ લખી નાખતા હતા પણ હવે નિબંધ કેવી રીતે લખશું આપણે કે આપણને મુદ્દા આપેલા હશે એ મુદ્દા આપણા નિબંધમાં આવી જવા જોઈએ પહેલો મુદ્દો છે પરિચય તો આપણા પેલા શરૂઆતના મુદ્દાની અંદર કિસાન એટલે કે ખેડૂતનો પરિચય દેવાનો છે પછી દૈનિકમાં શું રોજે કામકાજ કરે છે એ કહેવાનું છે પછી એના જીવનની એક ઝલક દેવાની છે અને પછી એના એના અમુક વાક દેખાડવાના છે અને પછી ખેડૂતનું મહત્વ તો આપણે નિબંધ શરૂઆત કરીએ આ નિબંધ મેં એટલા માટે લીધો છે ભારત કૃષિ પ્રધાન દેશ છે ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે કે ખેડૂત પ્રધાન અહિયાં ખેડૂત કરે એ જ ખેડૂતને મહત્વ આપેલું છે ઈસલી અમારે દેશ કિસાનો કા બહુ જ મહત્વ છે મહત્વ એટલે આપણા દેશમાં ખેડૂતોનું બહુ મહત્વ છે કિસાનો કો અન્નદાતા કહા ગયા હે ખેડૂતને અન્નદાતા અન્નદાતા એટલે અન્ન આપનાર તમે વિચાર કરો કે આપણે એક રોટલી ખાઈએ છીએ મટીરીયલ યુઝ થાય છે એ ક્યાંક તો કોકની ખેતી માંથી જ આવેલું હશે ને સજમુજ કિસાન અનાજ ઉગાતા હૈ ઉસી અમારા પેટ ભરતા હે કિસાન એટલે કે ખેડૂત જો અનાજ ઉગાડવાનું બંધ કરી દે તો આપણું પેટ ભરાય નહીં ત્યાર પછી હવે જો આમાં આપણે કિસાનનો પહેલા ફકરામાં પરિચય આપી દીધો હવે એનું દૈનિક કામકાજ કહીશું કિસાન બડે સવેરે હલ બેલ લેકર અપને ખેત પર ચલા જાતા હૈ હલ એટલે આપણને ખબર છે બેલ એટલે એના બળદ એ લઈ અને પોતાના ખેતરે જતા રહીએ છે વહ પૂરે દિન ખેતી કે કામ મેં ઝૂટા રહેતા હૈ આખો દિવસ એ ખેતીનું જ કામ કરે છે દોપહેર કા ખાના ભી વહ ખેત પર હી ખાતા હૈ બપોરનું જમવાનું એ ટિફિન લઈ ગયા હોય ને એ ખેતરે જ ખાય છે ઘર લોટતા હે ઘર આકર વહ બેલોકો ઘાસ ખલી એટલે કે જે પ્રાણીઓને ખાવાનો ખોરાક ડાલતા હે એટલે કે પશુઓને આપે છે ઉસકે બાદ ઇસે આરામ હે જો આખો દિવસ મહેનત કરવાની સાંજે આવીને પણ એને પોતાના પશુઓનું પેલા ધ્યાન આપવાનું પછી એને આરામ મળે છે એટલે એ આખો દિવસ મહેનત જ કરતો રહે છે પોષ માદ કી ઠંડ બૈશાખ જેઠ ધૂપ વહ વર્ષા કી જડી કે બીજ ભી કિસાન અપને કામ મેં લગા રહેતા હૈ ચાલુ વરસ તો વરસાદ હોય તો પણ એને પાકને વધારે વરસાદ મળી જાય વધારે પાણી મળી જાય તો પાક કોવાય જાય તો એને એની પણ વ્યવસ્થા કરવાની છે અત્યારે આપણે જે પોષ અને અત્યારે પોષ મહિનો ચાલે છે ગઈકાલે પોષી પૂનમ હતી બધાને ખ્યાલ છે તો અત્યારે ઠંડીની ઋતુ છે તો ઠંડીમાં પણ આપણે સવારે ગોદડું ઓઢીને આઠ વાગે ઉઠીએ તો ચાલે પણ ખેડૂતને એવું ચાલે નહીં એને તો ચાર વાગ્યામાં પણ ઉઠીને પોતાનું કામ તો કરવું જ પડે વૈશાખ અને જેઠ મહિનામાં જ્યારે એકદમ તડકો હોય આપણે ઘરની બહાર જવાનું ટાળતા હોય એ સમયમાં પણ ખેડૂતને તો પોતાના ખેતરે જવું જ પડે કારણ કે પાકને જો વધારે તડકો મળી જાય તો પણ પાક બળી જાય ભારતીય કિસાન રહન સહન સીધા સાદા હોતા હવે એના જીવનની એક ઝલક જોવાની છે કે એ બહુ સીધો સાદો હોય છે જ્યાદા વ્યાદાતર મિટ્ટી બને કચ્ચે મકાન ને અપને પરિવાર કે સાથ રહેતા હોય શું કરે છે માટી થી બનાવેલા મકાન ગામડામાં કોઈના ઘર હશે તો ખબર હશે બહુ પાકા મકાન નહી હોય માટી થી જાતે હાથે બનાવેલા મકાન હશે અને એમાં ખેડૂતો તો રહેતા હશે અને એ પણ એના ખેતરની અંદર જ હશે કિસાન અતિથિ કા સ્વાગત દિલ ખોલકર કરતા હે ખેડૂતોના ઘરે ગામડામાં તમે જ્યારે મહેમાન બનીને જાઓ ત્યારે તમને એમ થાય કે એટલું બધું તમને આમ આપે ને કે આમ તમે ઘઉં આવ્યા છો ને તો ઘઉં લેતા જજો બાજરી લેતા જાજો આમ કરજો તેમ કરજો અને આપણને શું થાય કે આપણા શહેરના લોકો હોય ને અહીંયા તો આપણને ચોખ્ખું મળશે ને અહીંયા અમને ડેરી મિલ્ક તો મળી જશે ને અહીંયા અમને આ તો મળી જશે ને ચીઝ અને બટર તો મળી જશે ને પણ એ ચીઝ અને બટર કરતા એક્સપેન્સિવ વસ્તુ તમને દિલ ખોલીને દેતા હોવ અમારે દેશની ખેતી પ્રાયઃ વર્ષા પર આધારિત છે એટલે કે ખેતી જે છે એ વરસાદ ઉપર આધારિત છે અછી વર્ષાઓને પર કિસાન સુખી હોતા હોય જો સારો વરસાદ થાય તો ખેડૂત રાજી થઈ જાય છે વર્ષ 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 વરસાદ હોતી યા કમ હોતી હે તો વહ હો જાતા હે કોઈ વર્ષે વરસાદ ન થાય તો જે ખેડૂત છે એ દુખી થઈ જાય છે જહા નહરો યા સિંચાઈ કી સુવિધા ઉપલબ્ધ હૈ વહા કિસાન આધુનિક અધિક સુખી હે કે જ્યાં નહર નહેર અને સિંચાઈ ની સગવડતા છે ત્યાં જે કિસાન છે એ બહુ જ સુખી છે અંગ્રેજો કે શાસન મેં અમારે દેશ કે કિસાન કી દશા બહુ જ ખરાબ હતી અંગ્રેજોના શાસનના સમયમાં આપણા જે કિસાન છે એ લોકોની દશા ખરાબ હતી આપણને તમે આગળ ઉપર તમારે ભણવામાં આવશે કે એને પોતાનો કેટલો બધો ભાગ અંગ્રેજોને કર તરીકે આપી દેવો પડતો કે એમ સમજો તમારું લેવલ નાનું છે એટલે બધી વસ્તુ તમને વ્યવસ્થિત ડ્રો કરીને સમજાવીશ કર એટલે શું થાય આ કોઈ ખેડૂતનું ખેતર છે બરાબર હવે આમાં એણે જે પાક લીધો એમાંથી એને અડધો અથવા ઘણી વખત તો ખાલી પોતાના માટે જ ભાગ 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 રાખવાનો ચોથો આ એને કોને આપી દેવાનો અંગ્રેજ સરકારને બરાબર હવે આટલા ભાગમાંથી એના ઘરનું પોષણ કરે કે આટલો ભાગ એ માર્કેટમાં વેચી એના જે પૈસા છે એ મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે એ એની ઉપર ડિપેન્ડ છે પણ એને આટલો જે ભાગ છે એ તો ખેડૂત તે જે છે અંગ્રેજ સરકારને આપી દેવાનું એટલે એનું શોષણ થતું અને જે ખેડૂત આટલો ભાગ ન એને મારતા એની સાથે ખરાબ વર્તન કરતા આજકા કિસાન ભલે હી ગરીબ હો પર મજબૂર નહીં હે ગરીબ હે પર મજબૂર નહીં હે કેમ કે ગરીબ છે પણ પોતે કોઈની એને નીચે રહીને કામ કરવું પડે એવી ક્યાંય એની વ્યવસ્થા નથી હવે તમને એવો પ્રશ્ન થશે કે અત્યારે કેમ કિસાનો છે અત્યારે ખેડૂતો શું કામ એને આંદોલન કરે છે તો તમારા લેવલ ઉપર હું એને બહુ સહેલાઈથી સમજાવવાની કોશિશ કરું છું આઈ નો કે એક્ઝામ ચાલે છે અને અત્યારે આપણે આટલું તમે વિડીયો જે વ્યક્તિઓ જોવે છે એ વ્યક્તિને ધન્યવાદને પાત્ર છે પણ કાલે સંસ્કૃતનું જ પેપર છે અને પેપર ઇઝી હશે તમે આ સમજી શકો છો આ ખાલી એક નિબંધ પૂરતું નહીં પણ આ વસ્તુ અત્યારનો કરંટ અફેર છે એટલા માટે મેં આ મુદ્દો લીધો છે નિબંધમાં પણ અને તમને સમજાવવામાં પણ સમજો આ વસ્તુ હવે શું પરિસ્થિતિ છે આ કોઈ એક ખેડૂત છે હવે અહીંયા આપણે રાખીએ છીએ સરકાર હવે સરકારનું શું કહેવું છે કે અત્યાર સુધી કેવી પરિસ્થિતિ હતી કે ખેડૂત એના ખેતરની અંદર જે કોઈ પણ પાક ઉગાડે રાજકોટનો ખેડૂત છે ગુજરાતનો ખેડૂત છે એને ત્યાં એક સબ્જી મંડી એટલે એને આપણે જેને કહીએ ને આપણે માર્કેટ જેને કહીએ કે ત્યાં નીલામી થતી હોય માર્કેટ એટલે આપણે જે શાકભાજીની માર્કેટ જાય છે ને એ માર્કેટની ખેડૂત અંગેની માર્કેટ હવે આ ખેડૂતે એના આખા વર્ષ દરમિયાન કોઈ પણ એક પાક ઉગાડ્યો ઘઉંનો પાક ઉગાડ્યો હવે એ પાક એ એ માર્કેટમાં માર્કેટિંગ યાર્ડ શબ્દ જ્યાં આપણે વાપરીએ છીએ માર્કેટિંગ યાર્ડમાં એ વેચવા જશે માર્કેટિંગ યાર્ડમાં એક વ્યક્તિ હશે બરાબર આ પાક ખેડૂત પાસેથી લઈ લેશે અને એના બદલામાં એને પૈસા આપશે ક્લિયર હવે આ સરકારે જે છે અમુક ભાવ નિશ્ચિત કરેલા હોય આ વ્યક્તિ એના કરતાં વધારે ભાવ લઈને ખેડૂત પાસેથી પૈસા લઈ લેશે અને ગામમાં સસ્તા ભાવે વેચશે બરાબર અને અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે ખેડૂત જે છે એ ખાલી રાજકોટનો ખેડૂત ગુજરાતનો ખેડૂત ગુજરાતની જ માર્કેટિંગ યાર્ડમાં પોતાની વસ્તુ વેચી શકતો ગુજરાતનો ખેડૂત રાજસ્થાનની માર્કેટમાં પોતાની વસ્તુ ન વેચી શકતો અહીંયાં એને એક કિલો ઘઉંના આઠ રૂપિયા મળતા હોય અને કદાચ રાજસ્થાનની અંદર એક કિલો ઘઉંના વીસ રૂપિયા મળતા હોય તો ગુજરાતનો ખેડૂત ત્યાં જઈને વેચી શકતો નહીં સરકારે જે નવું બિલ આપ્યું એમાં શું છે કે ભારતનો ખેડૂત ભારતના કોઈ પણ રાજ્યમાં જઈને પોતાનો માલ વેચી શકશે ગુજરાતનો ખેડૂત ગુજરાતની માર્કેટમાં પણ વેચી શકશે અને રાજસ્થાનની માર્કેટમાં પણ વેચી શકશે આટલું ક્લિયર બીજી વસ્તુ સરકારે શું કીધી સમજો આ કોઈ એક ખેડૂત છે જે ઘઉંનું ઉત્પાદન કરે છે આપણે ખેડૂતને જરાક આખો દોરી નાખીએ એટલે આપણને થોડીક મોટી જગ્યા મળે આ કોઈ એક ખેડૂત છે જેણે ઘઉંનું ઉત્પાદન કર્યું હવે પહેલાં એક માર્કેટિંગ યાર્ડ આવશે અને અહીંયા હું એમ કહું છું કે બિસ્કિટ બનાવતી કંપની છે બરાબર આ બિસ્કિટ બનાવતી કંપની છે આપણે એમ ધુવાણો નીકળતો એવો દર્શાવે એટલે આપણને ખબર પડે ફેક્ટરી હવે આણે જે ઘઉંનું ઉત્પાદન કર્યું અત્યાર સુધી કેવું હતું કે અહીંયા જે આપણે વચેટીઓ કીધો દલાલ જેને કહીએ ખેડૂતો પાસેથી ઓછા ભાવે વસ્તુ ખરીદી લેશે એ જઈને ફેક્ટરીમાં વધારે ભાવે વેચી દેશે પ્રોફિટ કોનો થશે એણે જે છે એ ઘઉં કેટલાના લીધા તો કે આઠ રૂપિયા કિલો લીધા ખેડૂત પાસેથી આઠ રૂપિયા એને ફેક્ટરીમાં જઈને એ જ ઘઉં બાર રૂપિયા કિલોના ભાવે વેચા એને ખેડૂતને કેટલા દીધા આઠ રૂપિયા તમે નફો ખોટ ભણતા હશો કંપની પાસેથી કેટલા મેળા એને બાર રૂપિયા તો વચ્ચેના જે ચાર રૂપિયા હતા એ કોને મળી ગયા આને મળી ગયા તો મહેનત જ નથી કરી ખાલી અહીંથી લઈને દીધું છે ક્લિયર અને અત્યાર સુધી સરકારનો એવો નિયમ હતો કે કોઈ પણ ખેડૂત સીધો કોઈ ફેક્ટરીને પોતાનો માલ વેચી શકશે નહીં પણ સરકારના નવા નિયમ પ્રમાણે કોઈ પણ ખેડૂત જેમ કે આ જ ખેડૂત છે એણે ઘઉંનો પાક ઉગાડ્યો એ માર્કેટિંગ યાર્ડમાં ગયા વગર પણ બિસ્કીટ બનાવતી કંપનીને સીધો પોતાનો માલ વેચી શકશે એને એ ભાવ નક્કી કરશે કે એણે બાર રૂપિયા કિલો ઘઉં દેવા છે કે આઠ રૂપિયા કિલો ઘઉં દેવા છે તો હવે આ વિરોધ હકીકતે કોણ કરે છે અહીંયા વચ્ચે રહેલ વ્યક્તિ કરે છે તો અહીંયા એનું પ્રોફિટ કાંઈ નહીં ખેડૂત જો સીધો અહીંયા વયો જાય તો એ વચ્ચે અહીંયા આવવાનો જ નથી ખેડૂતની માટે બે રસ્તા થઈ ગઈ અહીંયા પણ આવી શકે છે અને અહીંયા પણ આવી શકે છે ક્લિયર થોડુંક અટપટું છે તમે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી છો ધોરણ અને ઉંમર નક્કી નથી કરતી જ્ઞાન માટે આપણી પાસે બધું નોલેજ હોવું જ જોઈએ એટલે આ વસ્તુ હું તમને આવી રીતે વ્યવસ્થિત રીતે સમજાવું છું બીજી એક વસ્તુ તમારા લેવલે બહુ જે જરૂરી છે એ જ વસ્તુ કહું છું તમને એવા પ્રશ્ન થતા હશે કે ખેડૂતો શું કામ આંદોલન કરે છે વડીલો એમ કે સરકાર નથી માનતી કો કેમ કેતું હશે કે એમને મોદી હરાવવા માટે પણ હકીકત શું છે આપણને ખબર હોવી હવે હવે આ આ આ ખેડૂત છે છે અને એક કંપની કંપની ખેડૂતને કોન્ટ્રાક્ટ આપી બિસ્કિટ બનાવતી કંપની ખેડૂતને કોન્ટ્રાક્ટ આપી શકશે કે મારે આવતા વર્ષે તારી જમીનમાંથી વીસ કિલો ઘઉં જોઈ છે તો તું વીસ કિલો ઘઉં ઉગાડ બરાબર અને હું વીસ રૂપિયા કિલોના ભાવે તારી પાસેથી લઈ લઈશ ખેડૂત જે છે એ કંપની પાસેથી સીધો કોન્ટ્રાક્ટ મેળવી શકે છે અત્યાર સુધી એ વસ્તુ પોસિબલ નહોતી તો હવે આ વસ્તુ થાય તો આ વચ્ચેની જે વ્યક્તિ છે એનો પ્રોફિટ ઘટી જાય ત્યાં સુધી કે કંપની ખેડૂતને પોતાના પોતાની વસ્તુ કે એને જો ટ્રેક્ટરની જરૂર છે તો કંપની એને ટ્રેક્ટર પણ આપશે એને કોઈ પણ સાધનની જરૂર છે તો એ વ્યક્ત કંપની જે છે એ ખેડૂતને આપશે બાકી આ બિલ બહુ મોટું છે ક્લાસમાં શિક્ષા કાફી પ્રસાર હોવા પ્રસાર સુધાર એટલે કે ઘણી વિકસી છે ઈસ કારણ આજકા કિસાન અડપણ નહીં રહી ગયા કે પહેલાના કિસાન સૌ અંગૂઠા છાપ હતા એની પાસે ગમે તે ગમે ત્યાં અંગૂઠા અંગૂઠો મરાવીને એની જમીન લઈ જાય તો બિચારાને ખબર ન પડતી પાઠશાલા મેં પઢાઈ પૂરી કર આગે કી પઢાઈ ભી પ્રાપ્ત કર કે ગામમાં એક નાનકડી પ્રાથમિક શાળા હોય એમાં એમાં જે પોતાનું ભણવાનું પૂરું કરી અને શહેરમાં જઈને પણ પોતાનું ભણવાનું કરી શકે છે ઇન સબકે બાબુદ આજ ભી હમારે અનેક કિસાન અંધવિશ્વાસ મેં ઝકડે હુએ તો પણ આજના કેટલાક ખેડૂતોને અંધવિશ્વાસ છે અમારા ગામમાં વરસાદ કેમ નથી થતો તો કે ભાઈ દેવી નારાજ છે પણ કોઈ દિવસ ભગવાન તમારાથી ગુસ્સે ન થાય તમારા મા બાપ તમારાથી ગુસ્સે થાય તો ભગવાન ગુસ્સે થાય તમારાથી અને એ કંઈક કંઈક કરતા હોય છે આપણે હેલારો મૂવી જોયું છે જેમાં આ બધી વસ્તુ દેખાડેલી છે ભૂત પ્રેતિયા જાદુટોનો મેં વિશ્વાસ રાખતી ઈસ કે અતિરિક્ત અમારે કિસાન તરત તરફ કે વ્યસન મેં ભી ફસ ચુકે ઘણા બધા વ્યસન પણ હોય છે એ લોકોને બધા કિસાન નથી હોતા પણ જેને હોય છે એના મોટાભાગની રકમ એમાં જતી રહે છે કિસાન અમારે દેશ કી હે એટલે કે ખેડૂત જે છે એ આપણા દેશનું પાયો છે એના ઉપર આખો દેશ નભેલો છે એક દિવસ એવો વિચાર કરો કે ખેડૂત રજા લઈ લે એક મહિના માટે કે આ મહિનો હું ઉત્પાદન એ નહીં કરું કાંઈ એ નહીં બનાવું કાંઈ માર્કેટિંગ એ નહીં કરું તો તમારા ઘરમાં રોટલી આવતી બંધ થઈ જશે સામાન્ય એક રોટલી જે આપણને નથી ભાવતી ને રોજે રોજે રોટલી રોજે રોટલી એ આવતી બંધ થઈ જશે ને તો એ મીઠી લાગશે આ માને પછી જાય જાય છે છે ખેડૂતને જો ઘઉંનું ઉત્પાદન ન કરે તો રોટલી બનાવી કેમ ઉસકી મહેનત આજ દેશ અનાજ અનાજ કે મામલે મેં આત્મનિર્ભર બનાવે દેશ એટલે કે આપણે આત્મનિર્ભર એટલે કે આપણું અનાજ આપણે ઉગાડી છે ને આપણે જ ખાઈ છે બીજા દેશની પાસે આપણે ભીખ માંગવી પડતી નથી કે અમને દે અમને અનાજ આપો સચમુચ કિસાન ઇસ દેશ કા ભાગ્ય વિધાતા હૈ દેશ કી પ્રગતિ કિસાન કી પ્રગતિ પર નિર્ભર રહે જો કિસાન એટલે કે ખેડૂતની પ્રગતિ થશે તો દેશની પ્રગતિ એની મેળે થશે કારણ કે બધાને વ્યવસ્થિત ખોરાક મળશે તો બધાના મગજ સારા ચાલશે અને આપણે પ્રગતિ કરી શકશું જીસ દિન દેશ કા કિસાન સુખી હોગા ઉસ દિન દેશ પર સુખી ઓર દેશ ભી સુખી ઓર સંપન્ન હોગા જે દિવસે ખેડૂત રાજે તે દિવસે દેશ દેશ પણ સુખી અને સંપન્ન હશે જય કિસાન જય ભારત આશા રાખું છું કે તમને આ નિબંધ મજા આવી હશે નિમંત નવું શીખવા મેળવું હશે બ્લોગની લિંક તમને એપ્લિકેશનમાં પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હશે તેમાંથી લખી લેજો અને કીધું તું એવી રીતે કે સીધું પહેલેથી લઈને છેલ્લે ડ્રેગ નથી કરી દેવાનું વચમાં જે મેં સમજાવેલું છે એ સમજી અને કામ કરવાનું છે તો હવે મળીશું આના પછના લેક્ચરમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો